હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું સમર્પણ એજ્યુકેશન હબમાં, અને હું છું તમારી સાથે પ્રિયંકા મેડમ. ચલો, આજે આપણે ગુજકેટનું જે આપણે પેપર સિરીઝ ચાલુ કરી છે એમાં 2017ના પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે. આગળના વર્ષના જે પેપરો છે 2018, 19, 20, 21 એ મેં કરાવી ચૂકી છું, તો તમે એના એને રિફર કરતા રહેજો. તમારી પોતે પણ જાતે પણ પ્રયત્ન કરતા રહેજો, વાંચવાનું ચાલુ રાખજો, બરાબર છે? તમને કઈ પણ ક્વેરી હોય તમને પૂછતા રહેજો, ક્લિયર છે? ચલો, આજે આપણે 2017નું જે પેપર છે એને આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે કે જો મેં તમને આગળ પણ કીધું છે કે જે અત્યારના 2016, 17, 18, 19 ના જે પેપર છે એ પેપર તમારા જૂના સિલેબસ પ્રમાણે છે, અને જૂના સિલેબસમાં ઘણા એવા ચેપ્ટર છે જે હાલ 11માં હતા તે પહેલા કયા ધોરણમાં હતો કે 12માં ધોરણમાં હતા, તે જૂના સિલેબસ પ્રમાણે કાઢેલા હશે. એટલે આ જે પેપર છે એ બધા જ આગળના વર્ષના પેપરમાં તમારે 11th ની એનસીઆરટીની બુક પણ રિફર કરવી પડશે, કારણ કે ઘણા એવા ચેપ્ટર જે છે ક્યાં ટ્રાન્સફર કરી દીધા, તો કે 11th ની અંદર લઈ લીધા છે, એટલા માટે. ક્લિયર છે? ચલો, પહેલો ક્વેશ્ચન છે, પસંદગી સેલ પુનઃ શોષણ નીચેના માંથી કોનું પુનઃ શોષણ થશે? પસંદગી એટલે કે તમારું જે ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ ને એ જે ચેપ્ટર, એટલે કે 19મું ચેપ્ટર છે 11માં ધોરણ એનસીઆરટી નું 19મું ચેપ્ટર, એ ચેપ્ટર ની અંદર તમને હેન્ડલેનો પાસ, વાસા રેક્ટા, એની અંદર જે કઈ પણ પુનઃ શોષણ થાય છે એની વાત કરેલી છે. તો કોનું પુનઃ શોષણ થાય? તો કે એમિનો એસિડ જે છે એનું પુનઃ શોષણ. એમિનો એસિડ જ નહીં, સાથે સાથે પાણી છે, ગ્લુકોઝ છે, સોડિયમ બાયકાર્બોનેટ છે, એનું પણ પુનઃ શોષણ થાય છે. કોના દ્વારા? સેના તરીકે? તો કે પસંદગીશીલ પુનઃ શોષણ થાય છે. તો આનો જવાબ આવશે એમિનો એસિડ. એમિનો એસિડ તમને ઓપ્શન 4 એમાં આપેલા, એટલે એમિનો એસિડ આવે છે. એ સિવાય કયા કયા આવે? તો કે પાણી આવે, ગ્લુકોઝ આવે, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટ પણ આવે છે. બીજો ક્વેશ્ચન છે કે દેડકો ખાલી જગ્યા છે જ્યારે ટેડપોલ એ ખાલી જગ્યા પ્રાણી છે, ખાલી જગ્યા ત્યાગી પ્રાણી છે, ત્યાગી પ્રાણી છે. તો આપણને ખબર છે ટેડપોલ શું છે? ડિમ્ભી અવસ્થા છે. પુખ્ત જે ઉભયજીવી છે એ એમોનિયા ત્યાગી. પુખ્ત ઉભયજીવીમાં કોણ આવે? તો કે દેડકો આવે. તો દેડકો કેવો છે? તો કે યુરિયા ત્યાગી, સોરી, દેડકો કેવો છે? યુરિયા ત્યાગી. જ્યારે ટેડપોલ કેવું છે? એમોનિયા ત્યાગી. તો કે પુખ્ત ઉભયજીવી જે હોય એ યુરિયા ત્યાગી છે, જ્યારે ટેડપોલ જે એની ડિમ્ભી અવસ્થા છે કેવી છે? એમોનિયા ત્યાગી પ્રાણી છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ, તો કે સ્નાયુતંતુનો જે ક્રિયાશીલ એકમ એ શેનો બનેલો? તમે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજી હશે, તેમાં તમે સ્નાયુતંતુ ખંડની વાત કરી હતી. તો એ સ્નાયુતંતુ ખંડ શેનો બનેલો? તો કે એ બીમ અને આઈ બીમ નો બનેલો. એમાં કેટલા એ બીમ, કેટલા આઈ બીમ? તો કે એક આખો એ બીમ, જ્યારે બે અડધા અડધા શું છે? આઈ બીમ છે. તો સ્નાયુતંતુનો જે ક્રિયાશીલ એકમ છે એ શેનો બનેલો? તો કે એક સંપૂર્ણ એ બીમ અને બે અડધા આઈ બીમ નો બનેલો છે. એક સંપૂર્ણ એ બીમ અને બે અડધા આઈ બીમ નો બનેલો છે. અને સ્નાયુતંતુ ખંડ જે છે, કે એક એ બીમ અને બે અડધા આઈ બીમ, એનો સ્નાયુતંતુ ખંડ ની જે લંબાઈ છે એ 2.6 માઇક્રોમીટર જેવી આવે છે. મસ્તકના અસ્થિઓ નીચે પૈકી કયા જોડની અંદર, કયા અસ્થિઓ જે આપેલા છે એમાંના કયા અસ્થિ જોડમાં, એટલે કે બે ની સંખ્યામાં છે? અગ્ર કપાલી ખંડ, તો એ પણ એક જ આવે છે. મધ્ય કપાલી ખંડ બે છે, એટલે કે જોડમાં છે, એક જોડ આપણે એવું લખીએ. પશ્વ કપાલી ખંડ પણ એક છે, અને સ્ફિનોઇડ અસ્થિ પણ કેવું છે? એક જ છે. તો જોડમાં કયા આવેલા છે? તો કે મધ્ય કપાલી જે અસ્થિ છે એ શેમાં આવેલા? તો કે જોડમાં આવેલા છે. જલ સચક્ર અનુક્રમણ ની અંદર જે સેજ મેળો અવસ્થા આવે એના પહેલાની, સેજ મેળો પહેલા કઈ અવસ્થા જોવા મળે? તો કે મૂળીય નિમજ્જિત અવસ્થા નહીં આવે, ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થા, નરકુલ અવસ્થા કે ચરમ અવસ્થા. કઈ આવે? નરકુલ અવસ્થા. નરકુલ અવસ્થામાં શું થાય? તો કે અમુક જે જે પણ વનસ્પતિ હોય એનો થોડો અડધો ભાગ ઉપરની તરફ, હવામાં તરફ હોય, અડધો ભાગ ક્યાં હોય? તો કે પાણીની અંદર નિમજ્જિત થયેલો હોય છે. તો કયો જવાબ આવે છે? નરકુલ અવસ્થા જે છે એ જલ સચક્રની
પહેલાની જળ સંચક્ર પહેલાની અવસ્થા આવે છે. ઉદાહરણ તરીકે સાયપરસ જે છે એ નરકુલ અવસ્થા એટલે કે નરકુલ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તમારું 12મા ધોરણનું જે 13મું સજીવો અને વસ્તી વાળું ચેપ્ટર છે એની અંદર જોવા મળશે. વનસ્પતિના જૈવભારમાં જોવા મળતી ઉર્જાને ખાલી જગ્યા કહે છે, વ્યાખ્યા બેઠે બેઠી આપેલી છે કે વનસ્પતિનો જે જૈવભાર છે એ જૈવભારમાં જોવા મળતી ઉર્જાને ખાલી જગ્યા કહે છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, કયો આવે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જવાબ આવશે. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. ત્યારબાદ તમારે જોડકા જોડવાના છે. રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપેલા છે અને કયા રાજ્યની અંદર છે એ આપેલું છે. તો પહેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો કે ગુજરાતની અંદર આવે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? ગુજરાતમાં છે. એટલે પહેલું એ ડ્રો કરી લઈએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં. ત્યારબાદ કાઝીરંગા જે છે એ ક્યાં આવે છે? તો કે આસામમાં આવે છે. આ બે તો આપણને ખ્યાલ હોય જ. હવે રહ્યું ટિંડોબા અને કોર્બેટ. તો કોર્બેટ જે છે એ ક્યાં આવેલું છે? કોર્બેટ જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જ્યારે ટંડોબા જે છે ટંડોબા રાષ્ટ્રીય ઉદ્યાન એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. એટલે તમારો પહેલો કયો? તો કે 4, 3, 1 અને 2. 4, 3, 1 અને 2 એટલે પહેલો ઓપ્શન આવશે. ચલો ત્યારબાદ જોઈએ તો કે એલિઝા ટેસ્ટ જે છે, એલિઝા પદ્ધતિ જે છે એમાં એડ્સ ના દર્દીના રુધિરમાંથી નિદાન માટે શું શોધી કાઢવામાં આવે છે. હવે એલિઝા ટેસ્ટ કેવી? એન્ટીજન એન્ટીબોડી છે. એચઆઈવી વાયરસ શું છે કે એડ્સ શું છે? એ જે રોગકારક છે એચઆઈવી નો વાયરસ છે એ એન્ટીજન છે, તો એની સામે શું શોધવાનું હોય? એન્ટીબોડી શોધવાનું હોય. બરાબર. તો શું શોધવામાં આવે છે? એન્ટીબોડી શોધવામાં આવે છે, કારણ કે એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ જ છે. આવશ્યક કારક એટલે કે એક્સ કારક, 10મો જે કારક છે એ સંકુલ શું છે? સેના દ્વારા 10મો એટલે કે 9મો કારક, તમે 17માં તમારું જે 18મું ચેપ્ટર છે 10મો કારક હોય તો કે સ્ટુઅર્ટ કારક તરીકે ઓળખાય છે. એ સ્ટુઅર્ટ કારક કોના દ્વારા, કોના ઉમેરાવાથી બને છે? કોણ બનાવે છે 10મો કારક? તો 9મો કારક પ્લસ એન્ટી હિમોફિલિક, 10મો કારક પ્લસ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્લસ ફોસ્ફોલિપિડ પ્લસ કેલ્શિયમ આયન મળીને શું બનાવે છે? 10મો એટલે કે સ્ટુઅર્ટ કારક બનાવે છે. તમારા 18મા ચેપ્ટર ની 11th ની અંદર જે એનસીઆરટી ની બુક છે, 18મું ચેપ્ટર દેહજળ અને પરિવહન, એની અંદર અલગ અલગ કારકો આપેલા છે. એ કારકમાં જે 10મો કારક છે એ સ્ટુઅર્ટ કારક. તો અહીંયા એવું પૂછ્યું કે સ્ટુઅર્ટ કારક જે છે એનું સંકુલ એટલે કે શેનો બનેલો છે, કોણ કેના દ્વારા કોની મદદથી એ બને છે? તો કે 9મો કારક પ્લસ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્લસ ફોસ્ફોલિપિડ પ્લસ કેલ્શિયમ આયન દ્વારા એ બને છે. આકૃતિ જે આપેલી છે એમાં એ અને બી નિર્દેશિત કરતા, આ જે છે એ અને આ જે છે શું છે? તો કે બી છે. તો એમાં એ જે છે એ શું છે? તો કે સ્ફટિકો છે. શેના સ્ફટિકો છે? તો કે કોલેસ્ટ્રોલ ના સ્ફટિકો છે. જ્યારે બી જે છે એ શું છે? તો કે અરેખિત સ્નાયુ છે, અથવા અરેખિત સ્નાયુ કોષો છે. એટલે જવાબ આવશે એ, કોલેસ્ટ્રોલ સ્ફટિકો છે અને બી શું છે? તો કે અરેખિત સ્નાયુ કોષ છે. રુધિરની અંદર છે CO2, pH અને O2 નું પ્રમાણ કયા ગ્રાહકો તપાસે છે? કોણ છે જે પીએચ કેટલું છે, ઓક્સિજન નું લેવલ કેટલું છે, CO2 નું લેવલ કેટલું છે રુધિરની અંદર એ કોણ તપાસે? તો રુધિરની અંદર આવેલા કયા ગ્રાહકો, કોણ, કયા રિસેપ્ટર તપાસે? તો કે રસાયણ ગ્રાહકો. કોણ તપાસે છે? રસાયણ ગ્રાહકો એને ચેક કરે છે. હવે બ્લડ પ્રેશર હોય તો દાબ ગ્રાહકો કરે છે, પણ રસાયણ ગ્રાહકો શું? તો કે આ CO2, pH અને ઓક્સિજન નું લેવલ ચેક કરે છે. કઈ રચના અવાજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે? તો કોણ આવે? સ્વરદંડ. ઘાટી ઢાંકણ જે છે એ આપણું જ્યારે ક્યારે બંધ થવાની અને ખુલવાની ક્રિયા કરે, જ્યારે ખોરાક ખાઈએ ત્યારે એ શું કરે? તો કે આપણા શ્વાસનાળી વાળા ભાગને બંધ રાખે. બરાબર. તો ઘાટી ઢાંકણ જે છે એ નહીં આવે. તો જવાબ કયો આવે? સ્વરદંડ આવશે.
માનવમાં સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ છે? લાળ ગ્રંથિ અલગ અલગ ત્રણ લાળ ગ્રંથિ, અધોઅનુ, અધોજીવ અને ઉપકર્ણ ગ્રંથિ. તેમાં સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ આવે? તો કે ઉપકર્ણ ગ્રંથિ આવે. સૌથી મોટી કઈ ગ્રંથિ છે? ઉપકર્ણ ગ્રંથિ છે. જોડકા બનાવવાના છે, અલગ અલગ તમને અંતઃસ્ત્રાવ આપેલા છે, સોરી અલગ અલગ તમને જે ઉત્સેચકોને અંતઃસ્ત્રાવ આપેલા છે અને એનું કાર્ય જે છે એ આપેલું છે. હવે પાચનવાળા ચેપ્ટરનો છે, ઇલેવન્થની અંદર તમારું જે પાચનવાળું ચેપ્ટર છે, સોળમું ચેપ્ટર, એની અંદર આ તમને મળી રહેશે. સિક્રિટિન જે છે એ શું કરે છે? તો કે પેન્ક્રિયોઝાઇમિનની સંયુક્ત અસર હેઠળ સ્વાદુરસ અને આંત્રરસને પ્રેરે. સિક્રિટિનનું કાર્ય શું? તો કે સ્વાદુરસને આંત્રરસ, આંતરડામાંનો આંત્રરસ જે છે એને પ્રેરે છે. કોની અસર હેઠળ? તો કે પેન્ક્રિયોઝાઇમિનની અસર હેઠળ. ત્યારબાદ પોલિસિસ્ટોકાઇનિન છે, એ શું કામ કરે? તો કે પિત્તાશયને ઉત્તેજિત કરે અને પિત્તરસના સ્ત્રાવને પ્રેરે. ગેસ્ટ્રિન જે છે એ શું કાર્ય કરે? તો કે જઠર ગ્રંથિઓને ઉત્તેજિત કરે અને જઠરસના સ્ત્રાવને પ્રેરે. અને એન્ટ્રોગેસ્ટ્રિન જે છે એ શું કરે? તો કે જઠર રસના જે સ્ત્રાવ છે, સોરી એક સેકન્ડ મારી ભૂલ થઈ, પેલું સિક્રિટિન શું કરે છે? તો કે પેન્ક્રિયોઝાઇમિનની મદદથી સ્વાદુરસ અને આંત્રરસને પ્રેરે. પોલિસિસ્ટોકાઇનિન જે છે એ શું કરે? તો કે પિત્તાશયને ઉત્તેજિત કરે, પિત્તરસના સ્ત્રાવને પ્રેરે. ગેસ્ટ્રિન જે છે એ જઠરસના સ્ત્રાવને અવરોધે અને એને ગતિદાયકતા પ્રેરે, એટલે કે એને અવરોધવાનું કામ કરે. જ્યારે એન્ટરોગેસ્ટ્રિન જે છે શું કરે? તો કે આ જે જઠરસનો સ્ત્રાવ જે અટકાતો હતો એને શું કરે? ઉત્તેજિત કરે. એન્ટરોગેસ્ટ્રિન શું કરે? તો કે જઠર ગ્રંથિને ઉત્તેજે અને જઠરસના સ્ત્રાવને પ્રેરે. તો ગેસ્ટ્રિન એ જઠરસના સ્ત્રાવને અવરોધવાનું, સોરી એન્ટરોગેસ્ટ્રિન જે છે એ જઠરસના સ્ત્રાવને અવરોધવાનું કામ કરે છે, જ્યારે ગેસ્ટ્રિન એ જઠર ગ્રંથિઓને શું કરે? ઉત્તેજે છે. એન્ટેરોગેસ્ટ્રિન શું કરે? તો કે જઠરસના સ્ત્રાવને અવરોધે. જ્યારે ગેસ્ટ્રિન શું કરે? તો કે જઠર ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજિત કરે. મારી મિસ્ટેક હતી. ચલો અબ્રાહમ લિંકનના કપડા પર જે લોહીના ડાઘાની જે કસોટી કરવામાં આવી એમાં કઈ જનીનિક અનિયમિતતાનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું? મોર્ફિન સિન્ડ્રોમ, ડાયાબિટીસ, અલ્ઝાઈમર કે હૃદય પરિવહન તંત્રનો જે એના સંબંધિત રોગ, કયો આવે? મોર્ફિન સિન્ડ્રોમ. ત્યારબાદ પ્રાઇમેટના ઉદ્વિકાસ પથમાં આવતો પૂર્વજોનો સાચો જે ક્રમ છે કયો છે? ઉદ્વિકાસ વાળું તમારું 12th નું જે ચેપ્ટર છે એની અંદર આવે. તો પહેલું કયું આવે? તો કે ક્રોસોપ્ટેરિજિયન, લિબિડ્રિન્થેડોન, કોટિલોસોર, થેરાપસિડ, કીટાહારી અને પછી કયો આવે? તો કે પ્રાઇમેટ આવે. સી ઓપ્શન આવશે તમારો જવાબમાં. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે HGP, એમાં ખાલી જગ્યા એટલે કે 1 બિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ ધરાવે છે. સરેરાશ જનીન ખાલી જગ્યા બેઝ ધરાવે છે. શું કીધું? કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ખાલી જગ્યા જેટલા, ખાલી જગ્યા બિલિયન જેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ આવેલા છે. કેટલા બિલિયન? તો કે 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ આવેલા છે. બરાબર, કેટલા બિલિયન? તો કે 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ આવેલા છે. સરેરાશ જનીન કેટલા બેઝ ધરાવે છે? તો કે 3000 જનીન ધરાવે છે. એટલે જવાબ કયો આવશે તમારો? એ જવાબ આવશે. ત્યારબાદ કેટલાક વાયરસની અંદર માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં હોય છે, આ બાબતને કોણે પ્રકાશમાં લાવી? ઉલટી દિશામાં પ્રવાહ હોય એટલે શું? જો આપણી સેન્ટ્રલ ડોગ્માની જે થિયરી છે એમાં શું? તો કે ડીએનએ સંયોજન, ડીએનએ નાનો રૂપ શું બને? તો કે એમઆરએનએ બને. એમઆરએનએ શું બનાવે? તો કે પ્રોટીનની, એટલે કે ભાષાંતરની ક્રિયા કરે અને પ્રોટીન બનાવે. હવે અહીંયા પ્રત્યાંકન જે થયું, કે પ્રત્યાંકન શું થાય? તો કે ડીએનએ માંથી એમઆરએનએ બન્યું. બરાબર, એ સીધી પ્રક્રિયા છે. ઉલટું પ્રત્યાંકન એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કેમ? તો કે વાયરસ છે તેની અંદર શું આવવાનું? તો કે આરએનએ છે, આરએનએ માંથી શું બન્યું? તો કે ડીએનએ બનવાની ક્રિયા થશે. બરાબર, તો એ ઉલટું પ્રત્યાંકન થાય છે.
એટલા માટે જે માહિતીની પ્રવાહી ઉલટી દિશામાં વહે. આ બાબત કોણે કીધી? તો કે ટેમિન અને બાલ્ટીમોર, એચ એમ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે કીધું છે. બીટી કપાસમાં બેસિલસ થુરેન્જેન્સિસ ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જે ઈયળો અને બોલવર્મનો નાશ કરે. હવે બીટી કપાસ એના દ્વારા બનાવે છે, તો કે બેસિલસ થુરેન્જેન્સિસ જનીન એની અંદર નાખેલું છે, બરાબર. બીજું કારણ શું આપેલું છે? તો કે બેસિલસ થુરેન્જેન્સિસ આ પ્રોટીનનું નિર્માણ કરે, જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય પરંતુ તે કીટનાશકના શરીરમાં જાય અને ત્યારે નિષ્ક્રિય પ્રોટીન એ શેમાં ફેરવાઈ જાય? તો કે સક્રિય પ્રોટીનમાં ફેરવાઈ જાય. અને એનું કારણ શું? તો કે એ બેઝિક પીએચ ધરાવે છે, જે ક્રિસ્ટલ પ્રોટીનને અનમાર્ગની અંદર ક્યાં તો કે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે, અને એના કારણે શું થાય? તો કે બોલવર્મ જે છે એનો નાશ થાય છે. હવે અહીંયા તમને સાચું અને ખોટું શોધવાનું છે. અહીંયા શું કીધું? કે બીટી કપાસની અંદર રહેલું બેસિલસ થુરેન્જેન્સિસ એ ઝેરી કીટનાશક ક્રિસ્ટલ ઉત્પન્ન કરે, બરાબર છે. અને અહીંયા એનું ઉદાહરણ તારણ આપેલું છે. તો એ અને આર બંને કેવું છે? સાચું છે. પરંતુ આર અને એ કેની છે? તો કે સમજૂતી આપે છે કે કેવી રીતે મારી નાખે છે. ક્લિયર? ટર્નર સિન્ડ્રોમ વાળી માદા માનવમાં બારબોડીની સંખ્યા કેટલી હોય? કેટલી આવે? શૂન્ય જ આવે. ત્યારબાદ ઇકો આર વન, એમાં ઇકો એ શું છે? એસ્કેરેશિયા કોલાઈ માટે, અને આર શું છે? તો કે રોમન અંક કયા નંબર એને તારવેલું છે એના પરથી આવે. આર વન આર ટુ એ રીતે આવે, ઇકો આર વન ઇકો આર ટુ. હવે આર વન છે એટલે પહેલા તારવેલો હશે એટલા માટે. તો એમાં આર શું છે? તો આર જે છે એ બેક્ટેરિયાની જાતિ દર્શાવે છે. શું દર્શાવે છે? બેક્ટેરિયાની જાતિ દર્શાવે છે. આપેલ આકૃતિમાં ક્લેમિડોમિનાસ ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ કયા છે? આકૃતિ જે આપી છે એમાં ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ કયા? તો કે દ્વિકશાધારી કયા આવે? આ આવે, સી ઓપ્શન આવશે તમારો. એ પછી ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ, ભ્રૂણપૂટ કઈ રીતે બનશે? તો કે પહેલા કયો આવે? મહાબીજાણુ માતૃકોષ આવે. મહાબીજાણુ માતૃકોષમાં શું ઉત્પન્ન થાય? તો કે મહાબીજાણુ બને, અને મહાબીજાણુથી પછી શેનું નિર્માણ થાય? તો કે ભ્રૂણપૂટનું નિર્માણ થાય. એટલે જવાબ કયો આવે? ડી જવાબ આવશે. એ પછી પિચ્યુટરી ગ્રંથિ માટે કયો વિકલ્પ સાચો, એટલે જે વિધાનો આપ્યા છે વિધાનમાંથી કયું વિધાન સાચું છે? પહેલું છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ મધ્ય પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. બીજો વિધાન છે કે પિચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના નીચેના ભાગે આવેલી છે, બરાબર છે. ઓક્સિટોસિન પશ્ચ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવે છે, બરાબર છે. સોમેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ મધ્ય પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો નથી, સોમેટોટ્રોપિક ત્યાંથી ઉત્પન્ન નથી. એટલે કયો વિધાન પહેલું બીજું અને ત્રીજું એ સાચું આવે? જવાબ આવશે તમારો એ, પહેલું બીજું ત્રીજું સાચું છે. નીચેનામાંથી કયું લક્ષણ કુશિંગ સિન્ડ્રોમનું નથી? આ છે કે નથી, સંગત છે અસંગત છે, એવા જે ક્વેશ્ચન હોય. મેં આગળ પણ તમને કીધું કે તમારે વ્યવસ્થિત એને શાંતિથી મગજ શાંત રાખીને પછી તમારે વાંચીને અટેન્ડ કરવાનું. કુશિંગ સિન્ડ્રોમનું કયું લક્ષણ નથી? તો કે રુધિરની અંદર શર્કરાનું એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધારે વધારે છે, બરાબર. વજનમાં ઘટાડો થાય, રુધિરનું દબાણ ઓછું હોય, હા બરાબર, રુધિરના કદમાં વધારો થાય. વજન ઘટાડતું નથી એ એનું લક્ષણ નથી, વજનમાં ઘટાડો થવો એનું લક્ષણ નથી. ત્યારબાદ મસ્તિષ્ક ચેતાઓ છે એના માટે સુસંગત એટલે કે સાચું વિધાન કયું છે? કે તે માત્ર પરાનુકંપી માર્ગ સાથે સંકળાયેલ છે, અનુકંપી માર્ગ સાથે સંકળાયેલ છે, કરોડરજ્જુ ચેતામાંથી ઉદ્ભવે છે, કે ચાલક અને સંવેદી બંને ઉર્મી વેગનું વહન કરે છે. કયો આવે? કે મસ્તિષ્કની ચેતા છે એ શેના સાથે સંકળાયેલી છે? તો કે માત્ર પરાનુકંપી માર્ગ સાથે સંકળાયેલી છે. ક્લિયર છે? ચલો, માનવની અંદર મોટી ઉંમરે ધ્રુજારી જોવા મળે. તમે ઘણી અંદર તમે ઘણા તમારા જે ઘરની અંદર જે વૃદ્ધ માણસો હોય એટલે કે દાદા દાદી હોય તો તમે જો જેનો હાથ આવી રીતે કોન્સ્ટન્ટલી હલ્યા કરતો હોય
બરાબર ધ્રુજતો હોય તે સેના રોગ ના એ કયો રોગ છે કયો આવે પાર્કિન્સન્સ રોગ પાર્કિન્સન્સ રોગ સેના કારણે થાય પાર્કિન્સન્સ રોગને કારણે થાય કોલમ એ અને બી તમને 12મો જે ખનિજ વાળું ચેપ્ટર છે 11મા ધોરણનો 12મો ચેપ્ટર ખનિજ પોષણ વાળું એની અંદર અલગ અલગ ખનિજ તત્વો આપેલા છે અને એના કાર્ય એનું શું સેની અંદર એની જરૂરિયાત છે એ આપેલી છે તો પહેલો સિલિકોન જે છે એ સે ક્યાં ઉપયોગી છે તો કે કોષ દિવાલના ઘટક તરીકે ઉપયોગી ત્યારબાદ નિકલ જે છે એ લોહ તત્વના શોષણની ક્રિયાવિધિને વધારે એના માટે જરૂરિયાત છે એ પછી સલ્ફર જે છે એ સહઉત્સેચકના બંધારણમાં જરૂરી છે અને કોબાલ્ટ જે છે એ સિંબી કુળની વનસ્પતિની અંદર નાઇટ્રોજન સ્થાપન માટે મદદ કરે છે તો તમારો જવાબ કયો આવશે 3, 4, 2 અને 1 સોરી 3, 4, 1 અને 2 એક અને બે જવાબ આવશે સી 3, 4, 1 અને 2 પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળમાં CO2 બાબતે CO2 C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ એ બંનેની અંદર CO2 ની સાંદ્રતા એની સંતૃપ્તતા કેટલી હોવી જોઈએ એના માટેનો સાચો વિકલ્પ કયો તો કે C3 વનસ્પતિ છે બેઠે બેઠો આપેલો છે ટેક્સ્ટબુકમાં C3 વનસ્પતિ માટે કેટલી છે તો કે 450 મિલી ઓસ્મોલારિટી પર લિટર અથવા તો મિલી ઓસ્મોલારિટી લિટર ઇન્વર્સ C4 વનસ્પતિની અંદર ઓછી હોય કેટલી તો કે 360 મિલી ઓસ્મોલારિટી ઇન્વર્સ આવે છે તો જવાબ આવશે તમારો સી એક્સ 450 અને વાય 360 પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝના 4 અણુનું નિર્માણ થાય તો અનુક્રમે કેટલા એટીપી ઉદ્ભવે અને કેટલા એટીપી નો ઉપયોગ થાય હવે આપણને ખબર છે કે ગ્લુકોઝના એક અણુ માટે 6 CO2 એટલે કે કેલ્વિન ચક્ર કેટલી વાર ચાલવું જોઈએ બરાબર 6 વાર ચાલવું જોઈએ એવું આપણે કીધું કારણ કે એક વારમાં એક જ CO2 હોય તો ગ્લુકોઝના એક અણુનું નિર્માણ માટે 6 CO2 જોઈએ 6 × 12 કેટલા NADPH જોઈએ અને 18 જેટલા એટીપી બને છે બરાબર હવે CO2 ના દરેક અણુ માટે 2 એટીપી છે તો અહીંયા તો 6 એટલે કેટલા આવે છે તો કે 4 ગ્લુકોઝ ના અણુ એક ગ્લુકોઝ અણુ માટે 6 CO2 તો એના માટેના એટીપી એક CO2 માટે કેટલા 2 એટીપી છે 4 ગ્લુકોઝ ના અણુ 4 × 2 કેટલા 8 એટીપી બને બરાબર હવે એક ગ્લુકોઝ નિર્માણ દરમિયાન 18 એટીપી હોય એક ગ્લુકોઝ નિર્માણ દરમિયાન કેટલા તો કે 18 એટીપી હોય તો 4 અણુ ગ્લુકોઝ ના હોય તો કેટલા એટીપી થાય 4 × 18 કરી નાખો તો કેટલા આવે 72 જેટલા એટીપી આવે તો જવાબ કયો આવે એ 8 એટીપી બને અને 72 જેટલા એટીપી ઉપયોગમાં લેવાશે આકૃતિની અંદર પી પી ક્યુ આર અને અહીંયા એસ આપેલું છે એમાંનો કયો પદાર્થ આવે છે આજે તમારું C4 ચક્રની અંદર જે પથ ચાલે છે હરિતકણ પેલો સોરી પ્રકાશ વસુંધરા જે ચક્રની અંદર આવે છે એમાં PQRS માં પી જે છે એ શું છે ફોસ્ફોગ્લાયકોલેટ અથવા તો ગ્લાયકોલેટ છે અથવા તો આપણે કહો કે ગ્લાયકોલેટ કહો શું છે ગ્લાયકોલેટ છે ત્યારબાદ ક્યુ જે છે એ શું આવે છે તો કે ગ્લાયકોઝાઇલેટ માં ફેરવાય છે ગ્લાયકોલેટ સે માં ફેરવાય તો કે ગ્લાયકોઝાઇલેટ માં ફેરવાય એ ગ્લાયકોઝાઇલેટ જે છે એ આગળ સેમાં ફેરવાય તો કે એમોનિયા ની અંદર NH3 માં ફેરવાય શું મુક્ત થાય તો કે એમોનિયા મુક્ત થાય NH3 અને S જે છે એ સેમાં ફેરવાય છે તો કે સેરીન માં એ આગળ સેમાં ફેરવાય સેરીન ની અંદર ફેરવાય છે તો જવાબ તમારો કયો આવશે બી આવશે ગ્લાયકોલેટ ગ્લાયકોઝાઇલેટ NH3 અને સેરીન એ પછી એમ્ફિબોલિક પથ દરમિયાન ડાઇપેપ્ટાઇડ અણુનું સંપૂર્ણ રીતે જો જારક શ્વસન થાય તો કેટલા એટીપી બને હવે આપણને ખબર કે જે ક્રેબ્સ ચક્ર ચાલે એમાં ટોટલ 38 જેટલા એટીપી બને છે પણ એમાંથી જે વપરાતા અને બચે એટલે જારક શ્વસન સંપૂર્ણ થાય
ટોટલ મળતા એટીપી નિર્માણ પામતા કેટલા મળે તો કે 30 અણુ આપણને મળે છે. ક્રેબ્સ ચક્રની જે થિયરી છે એમાં બેઠે બેઠું આપેલું છે કેટલા એટીપી મળે તો કે 30 અણુ નિર્માણ પામે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન અંતિમ નિપજ કઈ મળે છે તો કે પાયરુવિક એસિડ મળે અને પાયરુવિક એસિડ નું સૂત્ર કયું છે તો કે CH3COCOOH એ પાયરુવિક એસિડ મળે. આકૃતિ જે આપેલી છે એમાં તમને સદ્રવ્ય પથ અદ્રવ્ય પથ વાળી થિયરી તમે 11th ની અંદર NCERT માં ભણેલા હશો તો એની એક આકૃતિ આપેલી છે એમાં x અને y તમારે દર્શાવવાનું છે. આ જે છે એ x છે અને આ જે છે એ શું છે તો કે y છે. તો આપણને ખ્યાલ જ છે આ શું આવવાનું તો કે કોષની સપાટી પટલ આવવાનું અને y શું છે તો કે કોષરસ તંતુ એટલે જવાબ કયો આવે એ આવે. એક્સ કોષરસનું એટલે કોષનું સપાટીય પટલ છે અને વાય જે છે કોષરસ તંતુ છે. બગીચાની અંદર માળી જે છે એ મહેંદીને આગળનો ઉપરનો તમે જોતા હશો તે ઉપરના ભાગને શું કરે તો કે સતત કાપતા રહે એવું કેમ કરે. હવે પહેલો ઓપ્શન આપ્યો કે મહેંદીની લંબાઈ સીમિત રાખવી પડે. બીજો છે કે અગ્રકલિકાને કાપવાથી ઓક્સિનનો પ્રભાવ ઘટે છે અને પાર્શ્વકલિકા જે છે વૃદ્ધિ પામે અને એથી કરીને નીચેનો ભાગ કેવો આમ ઘેરાવદાર બને છે આમ ઉપરથી આમ વધવાની છે કે આમ સાઈડ પરથી આમ ઘેરાવ બને છે જેથી મહેંદીની જડીને ચોક્કસ આપણે આકાર આપી શકીએ. ત્રીજો અગ્રકલિકાને કાપતા બીજી અગ્રકલિકા ઝડપથી નિર્માણ પામે અને ચોથું અગ્રકલિકા કાપતા ઇથિલિનનો પ્રભાવ ઘટે જેથી છોડ જે છે ઝડપથી વધે છે. હવે અગ્રકલિકા તમને ખ્યાલ હોય તો ઓક્સિજન ક્યાં મળે તો કે અગ્રકલિકાની વૃદ્ધિને પ્રેરે. હવે અગ્રકલિકાની વૃદ્ધિ જો પ્રેરાય તો અગ્રકલિકા એટલે આમ ઉપરની તરફ પ્રરોહ અગ્રનો ભાગ વિકસે બરાબર. તો આપણે આમ નથી વિકસાવવાનો કેમ તો કે એનો ઘેરાવો વિકસાવવાનો છે એટલે કે કક્ષકલિકાની પાર્શ્વીય કલિકા જે છે એનો વિકાસ પ્રેરવાનો છે. તો જવાબ કયો આવશે કે અગ્રકલિકાને કાપવાથી એમાં ઓક્સિજન જે હોય એનો પ્રભાવ ઘટે અને ઓક્સિજનનો પ્રભાવ ઘટે એટલે પાર્શ્વકલિકાઓ પાર્શ્વીય જે કલિકાઓ છે કે કક્ષકલિકાઓ છે એની વૃદ્ધિ પ્રેરાય. આદિ શુક્રકોષ મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરીને આકારમાં વૃદ્ધિ કરે ત્યારે તેને ખાલી જગ્યા કહે છે એટલે કે બરાબર ખાઈ પીને હૃષ્ટપુષ્ટ થાય કયો. આદિ પૂર્વ શુક્રકોષમાંથી આગળ શુક્રકોષનું વિભાજન થશે કયો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એ શું કરે તો કે પોષક દ્રવ્ય મેળવે છે અને શું કરે તો કે એના આકારની અંદર વૃદ્ધિ પામે છે એટલે જવાબ આવશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ત્યારબાદ આલ્કેપ્ટોન્યુરિયા એ કયા પ્રકારની ખામી છે. ઘાતક વિકૃતિની ચયાપચયની વિકૃતિ રંગસૂત્રની વિકૃતિ કે પ્રેરિત વિકૃતિ. કઈ આવે આલ્કેપ્ટોન્યુરિયા તો કે ચયાપચયની વિકૃતિ ચયાપચયની ખામી દર્શાવે. ખાલી જગ્યા થેરાપીને કારણે ફેરફારો આનુવંશિક બનાવે આપણને ખબર છે જનીન થેરાપી આવે પણ કયા પ્રકારની જનીન થેરાપી તો કે જર્મલાઇન જનીન થેરાપી જે છે એને કારણે જે ફેરફારો જે કંઈ પણ કરવામાં આવે એ આનુવંશિક બને છે એટલે કે એના પેઢીની અંદર પણ એ લક્ષણો ઉતરી આવે. માનવ ઇન્સ્યુલિનના બી શૃંખલામાં કેટલા હોય તમને એમ નથી પૂછેલું કે માનવ ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડનું બનેલું છે. તમને ખબર છે માનવ ઇન્સ્યુલિનમાં બે શૃંખલા એ બી અને છેલ્લી જે બને સી પેપ્ટાઇડ બને બરાબર. હવે માનવ ઇન્સ્યુલિનની જે એ શૃંખલા છે એમાં 21 એમિનો એસિડ છે જ્યારે બી શૃંખલામાં કેટલા 30 એમિનો એસિડ. તમને ખાલી એમ પૂછ્યું હોય કે માનવ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ તો કેટલા આવે તો કે એની અંદર આવશે 51 પણ અહીંયા તમને પૂછેલું છે કે માનવ ઇન્સ્યુલિનમાં કેટલા તો કે બી શૃંખલામાં કેટલા એમિનો એસિડ તો કયા આવે તો કે 30 એમિનો એસિડ આવે એટલે જવાબ આવશે સી. એ પછી પેન્ટાડિલાન્ડ્રા બ્રાઝિયાના નામની એક વનસ્પતિ બ્રાઝિન નામનો પ્રોટીન બનાવે છે. બીજો ઓપ્શન આ પ્રોટીન ગળપણ તથા ઓછી કેલેરી વાળું હોય છે તેથી એનો ઉપયોગ ડાયાબિટીસના ઉપચાર માટે થાય છે. તો વિધાન જે બ્રાઝિન પ્રોટીન જે છે એ તમે તમારી ખાંડને બદલામાં એક નાની ચપટી બી નાખો ને તો તમારે ઘણું એવું ખાંડનું જે મીઠાશ હશે એટલી તમને આપી દે છે એટલી મીઠાશ એની અંદર આવે છે. તો એનું ગળપણ જે છે એ કેવું છે ગળપણ તો છે પણ એ ઓછી કેલેરી વાળું છે ખાંડ જેટલું નથી એની અંદર કેલેરી ખાંડ જેટલી હોતી નથી. તો એ અને બી બંને સાચા છે પરંતુ બી એ ની સમજૂતી નથી. જવાબ કયો આવશે એ. એ અને બી બંને સાચા છે પણ બી અને એ એની સમજૂતી નથી. ક્લિયર છે આટલું ઓકે.
ચલો આ જે 2017 નું પેપર છે એનું મેં સોલ્યુશન તમને કરાવ્યું, આઈ હોપ તમે થોડું ધ્યાન આપી તમને સમજ પડી હશે. તમારી જાતે પણ ફરી એકવાર પોતાની જાતે આ સોલ્યુશન જોયા વગર વાંચો અને પેપરને જાતે સોલ્વ કરવાના પ્રયત્નો કરો. તમને સોલ્યુશન મળે છે બરાબર, પણ વાંચેલું ને યાદ રાખેલું અને ગોખે એમાં બહુ ફરક છે. જેટલું તમે ગોખણ પટ્ટી કરશો ત્યાં જઈને તમને કશું યાદ નહીં આવે, ભૂલી જ જશો. ક્લિયર છે? તો અહીંયા જે પણ તમને ચલાવવામાં આવે, સોલ્યુશન આપવામાં આવે, તમે રાખો તમારી પાસે, પણ સાથે સાથે પોતે પણ પેપરનું જાતે સોલ્વ કરવાના પ્રયત્નો કરો. જેટલું તમે જાતે સોલ્વ કરવાના પ્રયત્ન કરશો એટલું તમને યાદ આવશે કે હા આ મને અહીંયા મેં શોધ્યો હતો અને મને મળ્યો હતો, આ ચેપ્ટરની અંદર આ લાઇનમાં લખેલું છે. એ ટાઈમે તમને ઓટોમેટિક યાદ આવવામાં આવશે. પણ એના માટે શું, તમારે મહેનત અને સતત વાંચતું રહેવું પડશે. વધારે દિવસો નથી, ગુજકેટ માટે ઘણા ઓછા દિવસો રહી ગયા છે, તો તમે જલ્દી એ ટ્રાય કરો કે તમે સિલેબસને ઓલરેડી તમે વાંચી ચૂકેલા છો એટલે એકવાર રિફર કરવા જેવું જ થશે તમારા માટે. પણ ધ્યાનથી વાંચો, મગજ શાંત રાખીને વાંચો. બીજું, આની જે તમને પીપીડી જે છે, પીડીએફ જે છે આ વિડીયોની, એ તમને અમારા સમર્પણ એજ્યુકેશન હબની એપ્લિકેશન પર મળી જશે. તો એના માટે તમારે અમારી એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની રહેશે અને એમાંથી તમને આ પીપીટી કે જે પીડીએફ છે સોલ્યુશન એ તમને અવેલેબલ થશે. ચલો આપણે નેક્સ્ટ લેક્ચર માટે 2016 નું જે છે એનું પણ પેપરનું સોલ્યુશન લઈને આવીશ, અને ત્યાં સુધી તમે વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ.